વડિયાની નાની કોપાવમાં પીજીપીસીએલ કચેરીનો એક ભગવો ફરી એકવાર બહાર આવેલો છે. વડિયાના નાની કુકાઓના ખેડૂતને એક રૂપિયાનો દંડની નોટિસ મોકલનાર કુકાવાઓ પીજીવીસીએલ કચેરીનો વધુ એક ભગો સામે આવ્યો હોય તેમ વડિયાના અનીડા ગામના ખેડૂતને વીજ મીટર ન હોવા છતાં પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજ બિલ ફટકારવામાં આવ્યા હતા અને ખેડૂતે વગર મીટરે વીજ બિલ ના ભરતા કોર્ટમાં પીજીવીસીએલને ઢસડી જવાની ઘટના પ્રકાશમાં આવેલી છે. પીજીવીસીએલ વિભાગ દ્વારા હજુ થોડા દિવસ પહેલા જ એક રૂપિયાના દંડની નોટિસ ફટકારી કોર્ટમાં લોક અદાલતમાં લઈ જવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વડિયાના અનીડા ગામના ખેડૂત ચુનીભાઈ દેસાઈએ ખેતીવાડી વીજ કનેક્શનની માંગણી કરી હતી ને વાડીમાં વીજ કનેક્શનના થાંભલા નંખાઈ ગયેલા હતા પણ વીજ મીટર ખેડૂત ચુનીભાઈ દેસાઈને ત્યાં લગાવવામાં આવેલું નથી અને મહિને વીજ વપરાશના બિલ પીજીવીસીએલ વિભાગ દ્વારા ફટકારવામાં આવેલા હતા. પીજીવીસીએલનું મીટર ના હોય અને વીજ બિલમાં પણ મીટર ન હોવાનો વીજ રીડર કર્મીએ ઉલ્લેખ કર્યો હોવા છતાં ખેડૂતને ત્રણ વર્ષથી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. પીજીવીસીએલ વિભાગ દ્વારા ફરી એકવાર આવો જ ભગવો સામે આવેલો છે જ્યારે વીજ મીટર ન હોવા છતાં ખેડૂતને કોર્ટમાં ઢસડી જનાર કુકાઓ પીજીવીસીએલ વિભાગના ત્રાસથી ખેડૂત ચુનીભાઈ દેસાઈ ત્રણેયમાં પોકારી ઉઠ્યા છે. હું તમારે ખેડૂત તરીકે મુદ્દો છે. મારું નામ ચુનીભાઈ પોપટભાઈ દેસાઈ, ગામ અંદીડા, તાલુકો કુકાઓ, જિલ્લો અમરેલી. મેં 3 વર્ષ પહેલા આ વાડી હાટું જીએબીમાં મીટર હાટું માંગણી કરેલી કનેક્શન માટે, તે કનેક્શન મંજૂર થયેલું 3 વર્ષ થવા એવા. 3 વર્ષ પહેલા એ લોકોએ ટેસ્ટ રિપોર્ટ પછી જીએબીના કોટેશનના પૈસા બધું ભરીને કમ્પ્લીટ કરી દીધું. ત્યાર પછી આજની તારીખમાં હજી મને એ લોકોએ મીટર નથી આપ્યું. મીટર વગરનું મને બિલ મોકલે છે. 2-3 વારી સાહેબમાં રજૂઆત કરવા ગયો ત્યારે પાસાણી સાહેબ હતા જીએબીમાં, મને કહે કે એ પરીક્ષણમાં ગયું છે, તમારું મીટર આવી જાય પછી તમે બિલ ભરી જઈજો. મેં કાંઈ વાંધો નહીં. ત્યાર પછી આજની તારીખમાં 3-4 વાર ગયો સાહેબ પા, ત્યાં સાહેબની બદલી થઈ ગઈ. પછી મેં માંડી વાળ્યું, મેં હજી થાય. ત્યાર પછી કોઈ જાતનો કાંઈ જવાબ નહીં, કાંઈ નહીં. પછી આની પછી હમણાં નવા સાહેબ એવા 6 મહિના થવા એવા છે લગભગ અંદાજે, એ સાહેબ દેસાઈ સાહેબ કરીને આવ્યા છે. તેણે કોર્ટમાં દાવો મૂક્યો મારી ઉપર કે 6400 નો તમારો દાવો છે, કોર્ટમાં પૈસા ભરવાના છે. મારી માથે કેસ કર્યો દાવાનો. મેં કાંઈ વાંધો સાહેબ, મીટર વિના બિલ કેમ આવે એ મને કયો પેલા. મીટર મારી વાડી આજની તારીખમાં ફિટ કરેલ નથી લોકોએ. અહીંયા મીટર વાડી છે, અહીંયા મીટરની ટાંકી હતી, વાવાઝોડું આવ્યું એટલે એની હારે કુવામાં ગઈને આખી લાઈન જેને ફિટ કરી હતી આખી લાઈન હોઈ ગઈ હતી જીએબી ની, ટીસીબીસી બધું. તો કોઈ જાતનો કઈ જવાબ આપતા નથી. કોર્ટમાં દાવો કર્યો છે. આવી રીતે ખેડૂતને ખાલી હેરાન કરવાનો જ છે જીએબી નું, કઈ કામ તો કરતા નથી. 3 વર્ષથી વગર મીટરે બિલ ભરવા કોર્ટમાં પીજીવીસીએલ દ્વારા દાવો કરી અને ખેડૂતને માનસિક યાતના વીજ વિભાગ આપી રહ્યું છે. જ્યારે અગાઉ નાની કુકાઓના હરેશ સોરઠિયાના નામના ખેડૂતને 1 રૂપિયાનો દંડની નોટિસ આપ્યાની શાહી સુકાઈ નથી ત્યાં અનીડાના ચુનીભાઈ દેસાઈને પીજીવીસીએલની લાપરવાહીનો ભોગ બન્યા હોવાની પ્રતીતિ વચ્ચે પીજીવીસીએલના અધિકારીઓએ ટેસ્ટ રિપોર્ટ ઇસ્યુ કર્યો અને યુસી કનેક્શનના બિલ આપ્યા હોવાનું જણાવેલું છે. આપના માધ્યમથી એક મને વાત મળી કે ભાઈ ચુનીભાઈ પોપટભાઈ દેસાઈ છે અનીડાના, એમને મીટર નથી અને બિલ એમને આવતું હતું. તો એ બાબતે મારે તમને સ્પષ્ટતા આપું કે ખરેખર એમને એક નવું ખેતીવાડી વીજ જોડાણ માંગેલું હતું એમણે 2020માં. ત્યારબાદ એમનું ટેસ્ટ રિપોર્ટનો ઇસ્યુ આવતા એમને ત્યાં મીટર આપણે લગાડેલ નહીં અને યુસી કનેક્શન તરીકે રિલીઝ થયું હતું. તો એમને એમને ફિક્સ ચાર્જના બિલ આપેલા હતા પણ એમણે ભરપાઈ કર્યા નથી, એના લીધે એમનું કનેક્શન પીડીસી એટલે કે રદ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ એમને આપણે અહીંથી જે કાંઈ કાર્યવાહી થાય એના માટે જાણ કરેલી કે તમારે પૈસા ભરવાના બાકી છે. પણ આજ દિન સુધી એમણે ભર્યા નહીં એટલે એના માટેની અમે લેણી રકમ વર્થે હાલમાં કોર્ટમાં દાવો ચાલુ છે. એમનો જે કોર્ટનો નિર્ણય આવશે એ પછી આગળ એ પ્રમાણે કાર્યવાહી થાય એમ છે. અંદાજે રકમ કેટલી છે? અંદાજે એમની રકમ, બિલની રકમ પ્લસ એમનું જે ડીપીસી ચાર્જ ગણતા આશરે 6400 આસપાસની એમની રકમ થાય છે. આપણું નામ શું? ડીપી દેસાઈ વર, ડેપ્યુટી ઇન્જિનિયર કુકાઓમાં ફરજ બજાવું છું અત્યારે. કનેક્શન રિલીઝ થયું હોય અને યુસી કનેક્શનના નામે ખેડૂતને બિલ ફટકારવામાં આવી રહ્યું હોય ત્યારે 2 મહિને નોમિનલ ચાર્જ કરી પીજીવીસીએલ વિભાગે 6400 જેવું બિલ કરીને કોર્ટને ખેડૂતને કોર્ટમાં ઢસડી ગયા હોય ત્યારે પીજીવીસીએલ વિભાગ દ્વારા ખેડૂત પ્રત્યે સહાનુભૂતિને બદલે દંડ ફટકારી કોર્ટ સુધી ઢસડી જવામાં બહાદુરી સમજે છે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.